નમસ્કાર દોસ્તો, કેમ છો? મજામાં. હું છું આપનો દોસ્ત કમલેશ મોદી, મોરબીથી. પોરબંદરની અંદર છે ને મહાત્માની નગરી પણ કહેવાય ને સુદામાની નગરી પણ કહેવામાં આવે છે. તો આપણે પોરબંદરની અંદર આવ્યા હોય તો આપણે સુદામા જે ધામ કહેવાય, યાત્રાધામ કહેવામાં આવે છે, તો આપણે એ જગ્યાએ તો જઈએ છીએ ને ત્યાંનો વિડીયો પણ બનાવીને તમને બતાવીએ કે આજે ત્યાં સુદામા જે ધામ કહેવામાં આવે છે તો યાત્રાધામ પણ કહી શકાય. અને એ સગવડ પણ છે, તો અમે પાર્કિંગ આવડું મોટું પાર્કિંગ છે અને અહીંયા તમે આવી શકો છો. પાછળ ત્યાં રિક્ષા છે, રિક્ષા તમને ત્યાંથી કીર્તિ મંદિર પણ લઈ જશે. અને ચોપાટી, પોરબંદરમાં ત્રણ વસ્તુ ખાસ જોવા જેવી છે કે ચોપાટી છે, કીર્તિ મંદિર છે અને આ યાત્રાધામ. ચાલો જો એક અહીંયા જોઈ લો. આ ચણા એમનેમ જ ખાય તમારે? ડાયરેક્ટ કઈ ઉડાડતા નથી તમે? બરાબર, ચાલો. તમને પહેલાં કહી દઈએ કે સુદામાનું મુલાકાત આવતા ભાવિક વિનંતી કે સવારે 7 વાગે ખોલવામાં આવે છે અને રાત્રે 8:30 વાગે બંધ કરવામાં આવે છે. મંદિરના પ્રાંગણમાં સ્વચ્છતા જાળવી સહકાર આપવા વિનંતી. મંદિરના પ્રાંગણમાં વાહન રાખવા નહીં, બાકી રહ્યું તો નોર્મલ ફોર્મેલિટી છે. 8:30 વાગે પછી કમ્પાઉન્ડમાં કોઈ પ્રવેશ કરવો નહીં કે રહેવું નહીં. ચાલો. સરસ મજાની જગ્યા છે કે તમને આજે બતાવું. એક વસ્તુ નજર આવી છે કે જેને તમને બતાવું. બાપુ અહીંયા ના તમે તો આ સેના માટેનું છે? થોડું ઘણું કયો પરિક્રમણ, સુદામાની પરિક્રમણ છે. બરોબર, એનું મહાત્મ્ય શું છે? થોડું ઘણું કયો વિડિયો છે તમારો? 84 લાખ જન્મ લેવા પડે ને આપણા જીવાત્મા ને. બરોબર, પછી આપણે મનુષ્ય અવતાર મળે. બરોબર, આ ફરવાથી સીધો મોક્ષ મળે એવું આપણા ગ્રંથોમાં આપેલું છે. વાહ. પછી આપણે કઈ પ્રજાતિ આપણા કર્મ કહેવા છે, એના ઉપર એનું ફળ. તો એનું અહીંથી કઈ રીતના છે તો શું એનું થોડું ઘણું અમને કહી દો કે ત્યાંથી શરૂઆત કરવાની. ઓકે, આની માથે પગ ના આવવો જોઈએ. ઓકે, અને તપાઈ તપવાનું નહીં. પૂર્ણ થઈ જાય એટલે પરિક્રમા નમસ્કાર કરી લેવાય અને તમારી પરિક્રમા પૂર્ણ થાય. એટલે ક્યાંથી ક્યાંથી જવાનું? પહેલા રાજભાઈ જોવો તો ખાલી એમ લાઈન જાય ને, અહીંયાથી લાઈનમાં જવાનું. અને આમાં લેડીઝ કરે કે પુરુષ કરે કે બધા? બધા જ કરી શકે. ત્યાંથી પાછું આવવાનું ને? અહીંયા પૂર્ણ થાય. પૂર્ણ થાય. ભૂલ ભૂલિયા જેવું છે આ. ક્યાંથી કેટલું જૂનું છે? અહીંયાથી શરૂઆત કરવાની હોય છે અને આવી રીતના. ઓકે, આ પરિક્રમણ આપણે આવી રીતના કરવાની છે. પરિક્રમાની તમે માનશો નહીં, કૃષ્ણ ભગવાને, અને કૃષ્ણ ભગવાને ખુદ પરિક્રમા કરી છે અને સુદામાએ કરી છે. અને એવું કહેવામાં આવે છે કે શાસ્ત્રોમાં અને ગ્રંથમાં પણ આની પરિક્રમાનો ઉલ્લેખ છે. 84 યુની જન્મ આપણે લઈને પછી જ્યારે મનુષ્ય અવતાર મળતો હોય છે અને કહેવા જાય ને કે અહીંયાની પરિક્રમણા તમારે કરવી જોઈએ. સર ચલો અમે ભી. સર કહાં સે આયો સર? મેં તો પટના સે આયો. પટના સે આયો? ક્યાં વાત હૈ, બિહાર સે? હા. કેસા લગ રહા હૈ આપકો યહાં પે ગુજરાત મેં, સુદામા કી નગરી મેં? બહુત અચ્છા. ફર્સ્ટ ટાઈમ આયે કે? હા, ફર્સ્ટ ટાઈમ આયે. અચ્છી બાત હૈ. યે પરિક્રમણા કૃષ્ણ ભગવાન ને ભી કી થી. કૃષ્ણ ભગવાન ઓર સુદામા ને ભી યે પરિક્રમણા કી થી ઓર હમે ભી કરની ચાહીએ. કરની ચાહીએ, બિલકુલ. આવો તમને હજુ આગળ પણ લઈ જઈશ, ત્યાં લગીને મારી પરિક્રમણા પૂરી કરીએ. રાજભાઈ વતી, તમારા વતી અમે બધાની પરિક્રમણા પૂરી કરી રહ્યા છે. પરિક્રમણા પૂરી થઈ ગઈ.
મિત્રો આપણે પહોંચી ગયા છીએ સુદામાના મંદિરે. સુદામાનું મંદિર જે પહોંચી ગયા છે, આપણે દર્શન કરવા જઈશું, તમને એ બતાવશું એનો મહાત્મા. ચાલો દાદા, દર વર્ષે આવો તમે અહીંયા? હા, દર વર્ષે. કેવો આનંદ આવે ને અહીંયા આવીને? બહુ આનંદ આવે, એકદમ આનંદ આવે. આજે ધજા ચડે છે ને તમારી? હા, નાના હતા ને ત્યારથી એના બા ભેગા અહીં આવતા. હાવ બાળપણ પપ્પાનું એ સુદામાજી માં કાકમાં તેડીને લઈ આવતા. શું વાત છે, 10 વર્ષ નો હતો તો કાકમાં તેડીને લઈ આવતા. આજે પપ્પાનો જન્મદિવસ છે. આજ મારા હેપી બર્થડે તમને. અને આ પાટો ઉત્સવ છે, બે છે. દોસ્તો, આપણે જે પોરબંદરની અંદર આવ્યો અને જ્યારે સુદામાની જે વાત આવે ત્યારે આપણી હિસ્ટ્રી શું છે એ આપણે ગુજરાતી લેંગ્વેજમાં જ આપણે જાણીશું. સર મહાદેવ, અને આપણે આ હિસ્ટ્રી શું છે થોડી ઘણી અમને પહેલાં તો તમારું અમને નામ કહી દે. મારું નામ પાર્થ રામાવત છે અને અમે વર્ષોથી સેવા પૂજા અહીંયા આપીએ છીએ. ઓકે, અમને પણ અમને થોડો પરિચય આપી દેજો. અમારા મંદિર છે. ઓકે, પછી વર્ષોથી સેવા પૂજા આપીએ છીએ. અમારા પરિવારની પેઢી જાય આખી સેવા પૂજા આપીએ છીએ. બરાબર. અને મંદિરની વાત કરું છો, મંદિરની અંદર વચમાં સુદામાજી બિરાજમાન છે. બરાબર. બાજુમાં સુદામા મહારાજના ધર્મપત્ની સુશીલાજી, સુશીલાજી અને રાધા કૃષ્ણ ભગવાનના મિત્ર સુદામાજીનું આ જન્મસ્થળ અને નિવાસ સ્થાન છે. બરાબર. અહીંથી 3 મુઠ્ઠી તાંડુલનો પ્રસાદ લઈને સુદામાજી દ્વારકા ગયેલા. બરાબર. જ્યારે 1 મુઠ્ઠી કૃષ્ણ ભગવાને ખાધી તો સુદામાનું બધું દારિદ્ર કાઢી નાખ્યું. દારિદ્ર કાઢી નાખ્યું એટલે ગરીબાઈ જે પણ સુદામાની હતી એ કાઢી નાખી. બીજી મુઠ્ઠી ખાધી તો સોનાનો મેલ બનાવી દીધો. શું વાત છે. અને ત્રીજી મુઠ્ઠી ખાવા ગયા તો રૂપમાં હાથ પકડી દીધો. આજે એક ભાવનાથી આ પ્રસાદ અહીંથી આપવામાં આવે છે. પ્રસાદ ઘરે લઈ જવાનો, દૂધ પૌવા ભેગા કરી અને બધાને પ્રસાદ દેવાનો. સુદામાના ભંડાર ભગવાને ભરપૂર રાખ્યા એમ આપણા પણ રાખે એ ભાવનાથી અહીંથી પ્રસાદ લઈ જવાનો છે. પૌવાની હોય કે શું હોય છે? પ્રસાદી હોય છે. ઓકે. 3 મુઠ્ઠી લઈ ગયા હતા સુદામા, એમાંથી 2 મુઠ્ઠી ખાવા લઈ ગયા કે ચોખા લઈ ગયા? ચોખા એટલે તાંદુલ છે, કૂટેલા ચોખા કે આપણે એમાંથી જ બને. ભગવાને છે કાચા ચોખા ખાતા હતા એ આપણે ન ખાઈ શકીએ એટલે એમાંથી બનાવેલા છે. આજે આ પૌવા બનાવ્યા છે અને આજ પ્રસાદ આપણે અહીંથી આપવામાં આવે છે. આ દૂધ પૌવા 84 યુનિ કહેવામાં આવે છે. એ લક્ષ 84 ના ફેરા કહેવાય, જે 84 લાખ અવતાર હોય એની પરિક્રમા કહેવાય. બરોબર. એ ફરવાની હોય છે. બરાબર. સુદામા ભગવાન ત્યાં આગળ દ્વારકામાં ગયા હતા. અહીં દ્વારકા ગયા.
અને આ મંદિર છે એ બહુ પુરાણું મંદિર છે અને આજે ભાવસિંહજી મહારાજના સમયમાં આ મંદિરનો નવનિર્માણ થયેલું. પાછું પહેલાં નાનું મંદિર હતું, પછી ભાવસિંહજી મહારાજ અહીંના સ્ટેટના રાજા હતા એના સમયમાં નવનિર્માણ થયું અને આ મંદિરને 120 વર્ષ થયા છે. આજે 121મો પાટોત્સવ છે અને આજે આપણે આનંદની વાત છે કે આજે 121મો પાટોત્સવ છે અને તમે જે જોઈ રહ્યા છો કે એમનું આ જે પાટોત્સવ છે એમની એક આજે ભગવાનને વિધિ વિધાન મુજબ આપણે ધ્વજારોહણ કરેલું છે, ભગવાનને વસ્ત્ર ચેન્જ કરેલા છે અને જે આ લાખાણી પરિવાર દ્વારા વર્ષોથી એના દ્વારા જે સેવા પૂજા કરવામાં આવે છે એ વિધિ હજુ પણ અવિરત ચાલુ છે. દર વર્ષે આવી રીતના કરવામાં આવતો છે. પાટોત્સવના દિવસે આ કઈ તારીખ હોય છે? આપણે એક્ઝેક્ટ બધાને તિથિ મુજબ હોય છે કેનો સમય હોય છે પ્રમાણે. પોષ સુદ આઠમના દિવસે, પોષ સુદ આઠમના તિથિ મુજબ. ખૂબ જ આનંદી અને આવી રીતના પણ તમે વિડીયો જોતા રહેજો અને આ સુદામાની જે આવી રીતે હિસ્ટ્રી હતી અને જ્યારે પણ તમે પોરબંદર આવો તો જરૂરથી મુલાકાત લેજો ને અહીં દર્શન કરવા, કારણ કે બે જ વસ્તુ અહીંયા વધુમાં વધુ લોકો આવતા હોય છે. અહીંયા અવશ્ય આવવું જોઈએ, એક સુદામાનું અને એક કીર્તિસ્તંભ અને ચોપાટી, આ ત્રણ તો મિસ કરવું જ ના જોઈએ. પોરબંદર તો ભલે નાનું છે પણ ખરેખર બહુ દેશભક્ત ગાંધીજી અહીંના થઈ ગયા અને ભગવાનના ભક્ત સુદામા. એક રીતના જોઈએ તો ઐતિહાસિક મહોત્સવ આપણા ઐતિહાસિક ઓક્ટોબરના દિવસે ઐતિહાસિક સ્થળમાં એ ગાંધીજીનું અને પૌરાણિક સ્થળ કહીએ તો આપણે સુદામા, સુદામા જેને લીધે જે દેશભક્ત ભગવાનના ભક્ત ને લીધે પોરબંદરની નામના છે. થેન્ક યુ સો મચ, મળશું પાછા આવી નાનો ખાલી વિડીયો અનોખી દુનિયાનો કોસ વાર લઈને. ત્યાં લગીને આપણે કમેન્ટ મૂકી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, વિડીયોને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને પોરબંદર આવો તો જરૂરથી આવજો અને મળજો મહારાજને પણ મળજો અને આવી રીતના દર્શન કરતા રહેજો. જય માતાજી, જય મોગલ, જય હિન્દ, બાય બાય, થેન્ક યુ.